वडोदरा शहેરના રસ્તા ઉપર દોડશે 100 ઇલેક્ટ્રિક બસો. મહાપાલિકાએ ઇલેક્ટ્રિક બસો દોડાવવા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની બનાવી છે. એસપીવી કંપનીના ગઠનને લઈને પક્ષ વિપક્ષ આમને સામને આવ્યા છે. કોંગ્રેસે એસપીવી કંપનીનો વિરોધ કરતા વિવાદ છેડાયો છે. ભ્રષ્ટાચાર આચરવા કંપનીનું ગઠન કરાયાનો કોંગ્રેસનો આક્ષેપ છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું. કેન્દ્ર 100 ઈ બસો આપશે. વડોદરામાં 4 ઝોનમાં 4 સ્ટેશન બનાવાશે. બસ ચલાવવા માટે કંપનીની શું જરૂર તેવો પણ સવાલ પૂછ્યો હતો. સરકારની માર્ગદર્શિકા પ્રમાણે જ કોર્પોરેશને એસપીવી કંપનીનું ગઠન કર્યું. ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટેનું સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવાનું છે. એમાં પીએમ ઈ બસ દ્વારા અમને લગભગ 100 જેટલી બસો આપવામાં આવનાર છે. આનું ટેન્ડરિંગ પણ કેન્દ્ર સરકાર લેવલથી થશે. આના લગતા જે 4 બસ સ્ટોપો બનાવવાના છે એનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કોર્પોરેશન જમીન ઉપર એજ કંપની દ્વારા કરવામાં આવશે. અને આ ઇલેક્ટ્રિકલ વ્હીકલને પ્રોફેશનલ રીતે આખી પોલિસીને વડોદરા શહેરના નાગરિકોના હિતમાં લાગુ કરી શકાય એ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના સરકારની માર્ગદર્શિકાના અનુસાર કરવામાં આવી છે. તમામ મહાનગરપાલિકામાં સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ખૂબ પ્રોફેશનલ વહીવટ થાય અને તમામ પોલિસી ખૂબ ઝીણવટભરી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને આ તમામ ગ્રાન્ટો અને જે કોઈ લાયબિલિટી છે એને કોર્પોરેશનની બેલેન્સ શીટથી અલગ રાખી શકાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આખી ઈ વ્હીકલ પોલિસીના આધારે કરવામાં આવ્યું છે. તમામ મહાનગરપાલિકામાં આ પ્રોસેસ અનુસરવામાં આવશે. સ્માર્ટ સિટીમાં જે રીતે ભ્રષ્ટાચાર થયા એસપીવી બનાવીને આજ દિન સુધી એનામાં જે પ્રોફિટેબલ પ્રપોઝલ્સ હતા ને એવું બતાવવામાં આવ્યું હતું કે તમામ પ્રોજેક્ટના એન્ડમાં કોસ્ટ રિકવરી થઈ જશે કંપની 5 વર્ષની અંદર અને પછી પ્રોફિટ જનરેટ થશે ને પ્રોફિટ શેરિંગ થશે કંપની મારફતે. પણ આવું કંઈ થયું નહીં ને એના જે મેન્ટેનન્સના ખર્ચા છે લાખો રૂપિયામાં કોર્પોરેશનના માથે આ બોજો પડ્યો છે ને એસેટ્સ જે જનરેટ થઈ છે એનું બી કંઈ ભવિષ્ય નક્કી નથી. એવા કેસમાં અમે ડિમાન્ડ કરી છે કે જીપીએમસી એક્ટ અંદર ટ્રાન્સપોર્ટ કમિટી બનાવવાનું પ્રોવિઝન છે, ટ્રાન્સપોર્ટ મેનેજર બનાવવાનું પ્રોવિઝન છે અને મૂળભૂત જે કોર્પોરેશનની સેવાઓ છે તેમાં ટ્રાન્સપોર્ટ આપવાની એક એમની મૂળભૂત સુવિધાઓમાંથી એક ગણાય. ને બરોડા સિટીમાં પાસ્ટમાં સિટી બસ ચલાવવાનો ખૂબ સારો અનુભવ છે. વિટકોસના નામે જે બસ ચાલતી હતી એના અગાઉ જે સિટી બસ ચાલતી હતી એમાં કોર્પોરેશનને બેનિફિટ થતો હતો અને નાગરિકો એ સુવિધાથી ખુશ હતા. પછી જે એસપીવી અંતર્ગત વિનાયક લોજિસ્ટિક્સને સ્માર્ટ સિટીમાં કામ આપ્યું તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. 42 કરોડ રૂપિયા રિકવરીનો ભ્રષ્ટાચારનું તો અમે કાગળે આપ્યા છે જેનું એક વર્ષથી કોઈ નિર્ણય નથી લઈ શકતું કોર્પોરેશન. કે જે ઇલેક્ટ્રિક બસોનું જે ખરેખર આગમન થઈ રહ્યું છે પોલ્યુશનને લઈને આ જે સ્ટેપ લીધેલું છે ખરેખર આવકારનીય છે અને હું અભિવાદન કરું છું કોર્પોરેશનને. પણ જે પ્રમાણે વાત કરે કે આ લોકો જે ખબર પડી કે ભાઈ અલગથી કંઈક ઉભું કરવાનું, મને તો એક જ વાત ખબર પડે છે કે કોર્પોરેશન તંત્ર આ ફક્ત કોઈ ઇલેક્શન માટે કામ માટે નથી. તમે જો કે કોઈ બી ઇલેક્શન આવે એટલે આ લોકોને કામે ધંધે લગાવી દે છે, તો એના સિવાય પણ ઘણી બધી કામગીરી છે કે આ લોકો કરી શકતા હોય. આજે તમે જો કે ખાલી ઇલેક્શન પૂરતા લોકો એક્ટિવ થઈ જાય છે પછી એઝ ઇટ ઇઝ એસી ઓફિસમાં બેસીને જલસા કરતા હોય, તો આવા સમયે જ્યારે કોર્પોરેશન કોઈ પણ વસ્તુ ઠરાવ કરતી હોય તો આ જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓને એમને કામમાં લેવા જોઈએ.